હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ સેજલ રેસીપી. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે દશેરાની વાનગીઓ બનાવીશું. તો એના માટે આપણે સિમલા મિર્ચ અને પાપડનું શાક બનાવીશું. તો એના માટે મેં ગોપાલના પાપડ લીધા છે, અડદના પાપડ આવે છે એ. ત્યારબાદ એમાં મેં બે સિમલા મિર્ચ લીધી છે, તો એને કાપી લીધી છે, નાના નાના ટુકડા કરી લીધા છે. ત્યારબાદ એમાં આપણે લઈશું ટામેટું, તો એને પણ કાપી લીધું છે. તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીશું એનું શાક. એના માટે મેં કડાઈ ગરમ કરવા મૂકી દીધી છે. તો સૌથી પહેલાં આપણે એમાં તેલ નાખીશું. તેલ ગરમ થવા દઈશું થોડું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં જીરું નાખીશું. ત્યારબાદ એમાં આપણે હિંગ નાખીશું. હિંગ ત્યારબાદ એમાં આપણે, તો હવે આપણે એમાં નાખીશું આદુ ને લસણ નાખીશું પીસેલું. તો હવે આપણે એમાં સિમલા મિર્ચ નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણો મરચા ચડે ત્યાં સુધી આપણે પાપડને તોડી લેશું અને પાણીમાં થોડી વાર એને બોળી લેશું. પાપડને આપણે તોડી લેશું આવી રીતે. તો એને સારી રીતે તોડીને પછી એને આપણે પાણીમાં બોળી લેશું થોડી વાર. તો ફ્રેન્ડ્સ, તોડી લીધા છે. તો હવે આપણે એમાં પાણી નાખીશું. તેને આપણે થોડી વાર બોળી રહેવા દેશું. તો ફ્રેન્ડ્સ, આપણા પાપડ થોડી વાર બોળાવા દેશું ત્યાં સુધી આપણે શાકમાં આપણે જે બનાવ્યું છે એમાં મીઠું ને મસાલો નાખી દેશું. તેમાં આપણે મીઠું નાખીશું મરચામાં સ્વાદ પ્રમાણે. તો ફ્રેન્ડ્સ, એમાં આપણે ટામેટા નાખીશું સૌથી પહેલા. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં બધા મસાલા નાખીશું. સૌથી પહેલા એમાં મરચું નાખીશું. ત્યારબાદ એમાં આપણે હળદર નાખીશું. પછી એમાં ગરમ મસાલો થોડો. ફ્રેન્ડ્સ, એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. એમાં આપણે થોડું ધણા પાવડર નાખી દઈશું. એને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં પાપડ નાખીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં પાપડ નાખીશું. જે પાણી હતું એનું જોડે એ પાણી જોડે નાખ્યા છે પાપડ. તો હવે આપણે આને ચડવા દઈશું.
ફ્રેન્ડ્સ, હવે શાકને આપણે 5 મિનિટ સુધી થોડી વાર ચડવા દેશું સારી રીતે, જેથી આપણા પાપડમાં, તો ફ્રેન્ડ્સ આપણે એને ચડવા દેશું જેથી આપણા પાપડમાં સારી રીતે મસાલો મિક્સ થઈ જાય. ફ્રેન્ડ્સ આપણે એમાં હિંગ નાખી દઈશું થોડી. હવે આપણે હિંગને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ આપણા પાપડનું શાક તૈયાર છે, તમે જોઈ શકો છો કેવું બન્યું છે. તો ફ્રેન્ડ્સ તમે આને રોટલા કે રોટલી જોડે ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને આ રેસીપીને જરૂરથી શેર કરો, જેથી હું તમને નવા નવા વિડીયો બનાવીને આપું. તો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.